આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ બે વિષય કલોલ પાઠ સાત આમ પણ હોય તેમાં આપણે જોઈએ ભાગ બીજો આગળના લેક્ચરમાં આપણે ભાગ એકમાં કવિતા અને ગોરિયા ગુમની વાર્તા વિશે અભ્યાસ કર્યો તો આજે આપણે વાર્તા પરથી ખાલી જગ્યા પ્રશ્નોના જવાબ અને ખરા ખોટા વિશે અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા સોમાભાઈ પાસે ખાલી જગ્યા બળદ હતા તો વિદ્યાર્થી મિત્રો ગયા લેકચરમાં આપણે વાર્તા વિશે અભ્યાસ કર્યો તેમાં સોમાભાઈ પાસે કેટલા બળદ હતા બે બળદ હતા તો ચાલો ખાલી જગ્યામાં લખીએ બે ત્યાર પછી આવે છે બીજી ખાલી જગ્યા સોમાભાઈ ખાલી જગ્યા ખાઈને આરામ કરવા સૂતા તો વિદ્યાર્થી મિત્રો સોમાભાઈ શું ખાઈને આરામ કરવા સૂતા હતા ફાતુ ખાઈને તો ચાલો ખાલી જગ્યામાં લખીએ ફાતું ત્યાર પછી આવે છે ત્રીજી ખાલી જગ્યા સોમાભાઈની દીકરીનું નામ ખાલી જગ્યા હતું તો વિદ્યાર્થી મિત્રો સોમાભાઈની દીકરીનું નામ શું હતું સપના તો ચાલો લખીએ સપના ત્યાર પછી આવે છે સોમાભાઈ ખાલી જગ્યા જોઈને હરખાય તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જોઈ હતી તેમાં સોમાભાઈ ખેતરમાં શું જોઈને હરખાતા હતા બાજરી જોઈને તો ચાલો ખાલી જગ્યામાં લખીએ બાજરી ત્યાર પછી આવે છે પાંચમી ખાલી જગ્યા ઘરના બીજા સભ્યો પણ ખાલી જગ્યાની ચિંતા કરતા હતા ઘરના બધા સભ્યો ગોરિયાની ચિંતા કરતા હતા તો ખાલી જગ્યામાં આવશે ગોરિયા છઠ્ઠું સૌની થાળીમાં ખાલી જગ્યાએ રોટલો મૂક્યો કોણે રોટલો મૂક્યો હતો રેવા બહેને તો ચાલો લખીએ રેવા બહેન ત્યાર પછી આવે છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન પહેલો સોમાભાઈ પાસેના વડોદોના નામ શું હતા તો વિદ્યાર્થી મિત્રો આપણે ગોરિયા ગુમની વાર્તા સાંભળી હતી તેમાં સોમાભાઈ પાસેના બે બડોદોના નામ કયા કયા છે હ એકનું નામ છે કાળિયો અને બીજાનું નામ છે ચાલો જવાબમાં લખીએ સોમાભાઈ ત્યાર પછી પ્રશ્ન આવે છે બીજો સોમાભાઈએ જાગીને શું જોયું તો ચાલો જવાબમાં લખીએ સોમાભાઈએ જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ત્યાર પછી આવે છે ત્રીજો પ્રશ્ન કયા મહિનામાં બાજરી વાવવી પડે તો વિદ્યાર્થી મિત્રો બાજરી કયા મહિનામાં વાવવી પડે માર્ચ મહિનામાં જવાબમાં લખીએ માર્ચ મહિનામાં બાજરી વાવવી પડે ત્યાર પછી આવે છે ચોથું વાવણી કરતા પહેલા શું કરવું જોઈએ વાવણી કરતા પહેલા ખેતર ખેડવું જોઈએ તો ચાલો લખીએ વાવણી કરતા પહેલા ખેતર ખેડવું પડે ત્યાર પછી આવે છે પાંચમો પ્રશ્ન સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા વિદ્યાર્થી મિત્રો સોમાભાઈ ખેતર ખેડવા કોને લઈ ગયા હતા હા બળદને તો ચાલો જવાબમાં લખીએ સોમાભાઈ ખેતર ખેડવા બંને બળદને લઈ ગયા ત્યાર પછી આવે છે છઠ્ઠું સોમાભાઈ પાસેનો કયો બળદ ખોવાયો હતો તો વિદ્યાર્થી મિત્રો સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો તો ચાલો જવાબમાં લખીએ સોમાભાઈ પાસેનો ગોરિયો બળદ ખોવાયો હતો ત્યાર પછી સાતમો સોમાભાઈને શું વિચાર આવતા હતા વિદ્યાર્થી મિત્રો ગોરિયો ખોવાયો ત્યાર પછી સોમાભાઈ શેના વિચાર આવતા હતા ગોરિયાના વિચાર આવતા હતા તો ચાલો જવાબમાં લખીએ સોમાભાઈને સતત ગોરિયાના જ વિચાર આવતા હતા નીચેના વાક્યો સાચા હોય તો રાઈટ ની અને ખોટા હોય તો રોંગ ની નિશાની કરો પહેલું ફાળિયો બળદ ખોવાયો હતો તો બાળ મિત્રો વાર્તામાં કયો બળદ ખોવાયો હતો ગોરિયો આ વાક્યમાં છે ફાળિયો તો આ વાક્ય થશે ખોટું તો ચાલો બાજુના બોક્સમાં કરીએ રોંગની નિશાની ત્યાર પછી આવે છે બીજું વાક્ય સૌની થાળીમાં રેવા બહેને રોટલો મૂક્યો આ વાક્ય સાચું છે તો ચાલો બોક્સમાં કરીશું રાઈટની નિશાની ત્યાર પછી આવે છે સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું બાળ મિત્રો સોમાભાઈની દીકરીનું નામ સપના હતું આ વાક્યમાં છે મેઘના તો આ વાક્ય થશે ખોટું તો ચાલો રોંગની નિશાની કરીએ ત્યાર પછી આવે છે સપના ને શિરો બહુ ભાવે તો બાળ મિત્રો સપના ને શું ભાવતું હતું આ વાક્ય ખોટું છે તો ચાલો રોંગ કરીએ ત્યાર પછી આવે છે પાંચમું કોપટી નીચે ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોડતો હતો આ વાક્ય સાચું છે તો ચાલો રાઈટ કરીએ ત્યાર પછી જોઈએ વાક્ય વાંચીને યોગ્ય ક્રમ આપો તો વિદ્યાર્થી મિત્રો તેમાં જોઈએ પહેલું વાક્ય બાજરી કેરે લાવવી છે તો પહેલાં શું કરવું પડે ચાલો વાક્ય જોઈએ તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે ત્યાર પછી બીજું વાક્ય છે બાજરી તગારામાં ભરવી પડે અને ત્રીજું વાક્ય છે કોથળા ગાડામાં નાખવા પડે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વાક્યમાંથી પહેલાં શું કરવું પડે બાજરી તગારામાં ભરવી પડે તે વાક્યને આપીશું પહેલો ક્રમ ત્યાર પછી બીજું વાક્ય જોઈએ તગારામાંથી બાજરી કોથળામાં નાખવી પડે તે વાક્યને આપીશું બીજો ક્રમ અને ત્રીજો ક્રમ આપીશું કોથળા ગાડામાં નાખવા પડે તો ચાલો ત્રીજો ક્રમ આપીએ ત્યાર પછી જોઈએ બીજું વાક્ય બાજરીના રોટલા બનાવવા છે તો વિદ્યાર્થી મિત્રો બાજરીના રોટલા બનાવવા હોય તો પેલા શું કરવું પડે ચાલો વાક્ય જોઈએ બાજરીને સાફ કરવી પડે ત્યાર પછી છે સાફ કરીને ઘંટીમાં દળવી પડે ત્યાર પછી છે કોથળામાંથી બાજરી કાઢવી પડે પેલા શું કરવું પડે કોથળામાંથી બાજરી કાઢવી પડે તે વાક્યને પહેલો ક્રમ આપીશું ત્યાર પછી આવે છે બાજરીને સાફ કરવી પડે તેને આપીશું બીજો ક્રમ અને ત્રીજો ક્રમ આવશે સાફ કરીને ઘંટીમાં દરવી પડે તેને આપીશું ત્રીજો ક્રમ જોયું ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ સાતમાં ભાગ બે વિશે અભ્યાસ કર્યો હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ સાત આમ પણ હોય તેમાં ભાગ ત્રણ વિશે અભ્યાસ કરીશું થેન્ક યુ